साथे संध्या विद्यासहायकों ने भर्ती प्रक्रिया नो छेल्लो दिवसे ऑनलाइन फॉर्म भर्या बाद ऑफलाइन फॉर्म चकासनी नो छेल्लो दिवसे अमदावाद शहर तथा जिला ना उम्मीदवारों पहुंचा छे। सेंटर पर अमदावाद मा रायखड़ खाते थई रही छे फॉर्म चकासनी। मात्र एक ज सेंटर पर थई रही छे फॉर्म नी चकासनी। तो टोकन आपी अने उम्मीदवारों फॉर्म चकासवा माटे उभा छे लाइन मा अने सवारे 11 वाग्या थी सांजे 5 सुधी फॉर्म नी चकासनी थशे। तो आंगे ज सीधी बातचीत करीशुं सहयोगी दीपिका साथे। जे दीपिका, एक ज सेंटर छे अने उम्मीदवारों नी लाइन पण लांबी देखाई रही छे, केटला वाग्या सुधीनो समय छे अने शुं लागी रह्युं छे के बधा ज उम्मीदवारोनो वारो आवी जशे? संध्या, विद्यासहायकोनी भर्ती ज्यारथी शुरुआत थई छे त्यारथी ऑनलाइन अने ऑफलाइन बे माध्यमथी खास करीने तमाम उम्मीदवारोए फॉर्म भरवाना रहे छे। ऑनलाइन प्रक्रिया छे 14 तारीखे पूर्ण थई चूकी छे, ज्यारे ऑफलाइन प्रक्रिया के जेमां फॉर्म वेरिफिकेशन करवानुं होय ते माटेनुं सेंटर अमदावादनुं रायखड़ विस्तार छे। अने रायखड़ विस्तारमां मारी पाछळ मोटी संख्यामां जोई रह्या छो कि आजे छेल्ला दिवसे उम्मेदवारो आव्या छे अने ए आशा साथे आव्या छे कि आजे तेमना ફોર્મ છે તે ચકાસી લેવામાં આવશે। આજે લગભગ 2000 થી લઈને 2500 જેટલા ટોકન જે આપવામાં આવ્યા છે, એટલે 2000 થી 2000મું ટોકન જેને આપવામાં આવ્યું છે અને 2500મું ટોકન જેને આપવામાં આવ્યું છે, એટલે ટોટલ કહી શકાય કે 500 લોકોના ઉમેદવારોના આજે ફોર્મની ચકાસણીનો સમય છે। ત્યારે મોટી સંખ્યામાં આવેલા લોકો જે સવારથી જ લાઇનમાં ઊભા છે, 11 વાગે અત્યારે બસ થોડી વારમાં શરૂઆત થશે ફોર્મ ચકાસણી માટે અને સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ જેઓ ઉમેદવારી નામ તેમણે નોંધાવ્યું છે તેઓ પોતે આ પરીક્ષા આપી છે અને ટેટની પરીક્ષા બાદ તેમણે સારા ગુણાંક મેળવ્યા હોય તો તેઓ ખાસ કરીને વિદ્યા સહાયકની ભરતી માટે તેમણે એપ્લાય કર્યું હોય તે લોકો અહીંયા આવી શકે છે। ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ સંધ્યા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલા સમયથી ઊભા છો અને ક્યાંથી આવો છો? સવારે 8 વાગ્યાથી ઊભા છે। 8 વાગ્યાથી આવ્યા છો? 11 વાગે બારી ખુલવાની? હા, પણ લાઈન લાંબી લાગે ને એટલે। આવો છો તમે? અમદાવાદના છો? હા, અમદાવાદથી। તમે બેન ક્યાંથી આવો છો? કેટલી આશા છે પરીક્ષામાં? તમે પાસ તો થઈ ગયા, પરંતુ હવે ભરતી પ્રક્રિયામાં સરકારી નોકરી મેળવવાની કેટલી આશા? હું ખંભાતથી આવી છું અને સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ અમે લોકો, અને અમે વિચારીએ છીએ કે કદાચ હવે પછી ચાન્સ આવી જાય એ આશાથી અમે અહીંયા લાઈનમાં ઊભા છીએ। અગવડો પડી તમને? સુવિધા મળી? અગવડ તો એવી પડી છે કે દર વખત જે સર્ટીઓ માંગતા, આ વખતે અલગ અલગ સર્ટીઓ જ્યારે માંગવામાં આવે ત્યારે અમને 4-5 વર્ષના બ્રેક પછી પણ ખબર પડે છે કે હજુ આપણે આ સર્ટી બાકી છે, આ સર્ટી બાકી છે એમ, અને તાત્કાલિક દોડવામાં પછી લેવા લેવામાં તો તારીખ પણ પૂર્ણ થઈ જતી હોય છે। આજે જ્યારે ટોકન સિસ્ટમ મળે છે તો હજુ પણ લાઈનમાં ઊભું રહેવાનું, ત્યારબાદ ફોર્મ જમા કરાવવામાં પણ લાઈનમાં ઊભું રહેવાનું, ઓનલાઈનમાં જઈએ ત્યારે પણ લાઈનમાં ઊભું રહેવાનું, પ્લસ આ બધી ફીથી માંડીને બધી જ રીતે ઘણી બધી અગવડો પડતી હોય છે। તકલીફ શું આજે ટોકન આપવાની વાત કરે છે 18 તારીખે તમે સબમિટ કરી શકશો એમ કરે છે, તો પછી 18 તારીખ સુધી પાછી રાહ વેઇટિંગ માં જ ઉભું રહ્યો, હજી સુધી ટોકન આપવાનું સ્ટાર્ટ નથી કર્યું। કારણ કે જે પ્રકારે જવાબ આપવામાં આવે છે અને તે જવાબ લોકોને ખાસ કરીને રોષ ઉભો કરે તેવો માહોલ ઉભો થયો છે, અને અહીં જે પ્રકારે સરકારી નોકરી મેળવવા માટે કે જેનો પહેલો પગાર 19,500 હશે, 3300 જગ્યા ગુજરાતમાં ખાલી છે વિદ્યા સહાયકો માટેની, અને તે માટેની આ પ્રક્રિયામાં આજે છેલ્લો દિવસ અને આજે છેલ્લા દિવસે પણ ટોકન આપીને તમામ લોકોને આજે મોકલી દેવામાં આવશે। ટોકન આપ્યા બાદ ખાસ કરીને તેમની ચકાસણી તો થશે જે રીતે બેને કીધું છે એ રીતે, પરંતુ ટોકન આપ્યા બાદ પણ ખાસ કરીને અહીં લોકોએ તો રાહ જોવાની જ રહેશે। સંધ્યા જી, વિન્ડો હજી નથી ખુલ્યું, વિન્ડો 11 વાગે ખુલશે? બિલકુલ, વિન્ડો 11 વાગે ખુલશે અને હજુ પણ આપ જોઈ રહ્યા છો કે લોકો અસમંજસની પરિસ્થિતિમાં છે કે 11 વાગી ગયા હજુ વિન્ડો ખુલી છે કે કેમ, એ તમામ જે સરકારી અધિકારીઓ, અને આપને જણાવી દઉં કે વિદ્યા સહાયકોની જે પરીક્ષા છે અને પરીક્ષા બાદ 11 વાગીને 2 મિનિટ થઈ ગઈ છે, હજુ કેમ વિન્ડો નથી ખુલી?
કર્મચારીઓ ઓછા છે, ઉમેદવારો લાખોની સંખ્યામાં છે ને અમદાવાદ જિલ્લાથી એટલે કે ધંધુકાથી પણ લોકો આવ્યા હોય, વિરમગામથી પણ આવ્યા હોય, આપણે જેમ સાંભળ્યા ખંભાતના જે મહિલા આવ્યા હતા તે રીતે, એટલે માત્ર ને માત્ર અમદાવાદ શહેરમાં આ સેન્ટર આપવામાં આવ્યું છે. દૂરથી આવેલું કોઈ વ્યક્તિ જેને આ ઉમેદવારીમાં નામ નોંધાવવું હોય, ભરતી કરવી હોય, ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો હોય અને તેમને સરકારી નોકરી મેળવવી હોય તો આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવા માટે અમદાવાદ શહેર સુધી તેમણે ટ્રાવેલિંગ કરવું પડે છે, અહીં સુધી આવવું પડે છે. સંધ્યા જી દીપિકા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સવાલ અહીં મોટો એ છે કે 11 વાગ્યાને હવે 3 મિનિટનો સમય થઈ ગયો છે, હજુ પણ વિન્ડો ઓપન નથી થઈ, અને જે રીતે ઉમેદવારો જે છે તે કહી રહ્યા છે કે હજુ પણ ટોકન આપવાની વાત કરે છે, 18 તારીખે પાછા આવજો તેવી વાત કરે છે, હજુ અસમંજસની સ્થિતિ છે, શું થશે ખબર નથી તેમને. જો કે અમારા સહયોગી ત્યાં છે અને જે તંત્રના લોકો ત્યાં છે તેમની પાસેથી જવાબ લેવાનો અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને હવે વાત કરીશું ગુજરાતમાં ગોડસેના ગુણગાનની.